પાટણ દલિત કાંડ મુદ્દે ફરી એકવાર સરકારને ઘેરવાનો પ્રયત્ન થયો તો હાલમાં જે કહી શકાય કે સદન છે તેને મોકૂફ રાખવામાં આવ્યું છે. આપણે વાત કરવા માટે જિગ્નેશ મેવાણી છે. જિગ્નેશ, ફરી એકવાર સદન મોકૂફ રહ્યું છે પાટણ મુદ્દે, જે કાંડ મુદ્દે કઈ જે આપની ફરિયાદો છે શું કહેશો? મને તો બોલવા દેવામાં જ નહીં આવ્યો. આજે જે પ્રમાણે પ્રશ્નો મેં ઉપસ્થિત કર્યા અને બીજા ધારાસભ્યો ઉપસ્થિત કર્યા, વિજય રૂપાણી પાસે કે એમને એક પણ મંત્રી પાસે જવાબ જ નહોતો. કુલડીમાં ગોળ ભાગવાની એમની નીતિ છે, ગોળ ગોળ બધા જવાબ આપ્યા છે. આજે આપેલા ગૃહમાં રજૂ થયેલા જવાબમાંથી ભાનુ બેવણકર કે એમના પરિવારજનોને ન્યાય મળે એવું મને એક ટકો પણ લાગતું નથી. આપે એસઆઈટી પર બી સવાલ ઉભો કર્યો, શું કારણ? એસઆઈટીનું એમણે ગઠન કર્યું, પણ એમણે જે જવાબ આપ્યો ને બીજા પેરેગ્રાફમાં એવું કહે છે કે સહાનુભૂતિ દર્શાવી સ્પેશિયલ કેસમાં તમને જમીન ફાળવી છે. કોને? દૂધખાને, પરિવારજનો માટે, જેના માટે ભાનુભાઈ આત્મવિલોપન કર્યું. હવે જો કોઈ માણસને સહાનુભૂતિ દર્શાવીને તમે જમીન ફાળવી, એનો મતલબ એમ કે કોઈ પણ મહેસૂલી અધિકારીની ફરજ બેદરકારી બહાર આવવાની જ નથી, તો એસઆઈટી તપાસ શું કરશે? ધારો કે કાલોટીની એસઆઈટી તપાસ પણ કરે તો થાનગઢની માફક રિપોર્ટ બહાર પાડશે કે કેમ, એનો અમને ડાઉટ છે. ત્રીજું, સામે ચાલીને નીતિન પટેલે જે પ્રોમિસ આપ્યું હતું કે 8 લાખ રૂપિયા વળતર ચૂકવીશું, 8 પૈસા નથી ચૂકવ્યા. અને છેલ્લા અને આવનારા 6 મહિનાની અંદર જ્યાં પણ જમીનોના કબજા નથી સોંપાયા એવા દરેક કિસ્સામાં પજેશન સોંપીશું. એ પ્રકારના ભૂતકાળમાં સેંકડો ઠરાવ થયા છે. તાજેતરમાં 2015માં આવો ઠરાવ થયો છે. એ 2015ના આજે 3.25 વર્ષ થયા, 3.25 ઇંચ જમીનનો કબજો નથી સોંપ્યો. એટલે ક્યાંક ને ક્યાંક કોણીએ ગોળ લગાડવાની વાત છે. અને જે પ્રકારની સંવેદનશીલતા અને ગંભીરતા આટલા ગંભીર પ્રકારના કેસમાં વિજય રૂપાણી સરકારની હોવી જોઈએ છે નહીં. એટલા માટે મારે ગૃહમાં કહેવાની ફરજ પડી કે ગુજરાતના 50 લાખ દલિતોને તમારી પર શ્રદ્ધા નથી રહી. તમે એવું પણ કીધું ને કે દલિત વિરોધી સરકાર છે અને એક પણ રિપોર્ટ જે છે ટેબલ નથી થતા, શું કારણ? ઉનાકાંડની અંદર પણ મોટા સમિટીવાળા જઈને આનંદીબેન પટેલે પ્રોમિસ આપ્યા હતા કે તમને બીપીએલ કાર્ડ આપીશું, ઘરનો પ્લોટ આપીશું, 5 એકર ખેતીની જમીન આપીશું, સરકારી નોકરી આપીશું, મહિના પછી ઉનાની મોટા સમિટીવાળા ગામને વિઝિટ કરીશું. અમારે કશું જ ના થયું. કોર્પોરેટ જાયન્ટ્સને, ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ્સને આપવા માટે 1000 એકર જમીન હોય તો બાલુભાઈ સરવૈયા અને એમના 4 દીકરા માટે તમારે જો 5-5 એકર 25 એકર જમીન નથી? થાનગઢનો રિપોર્ટ કેમ નથી બહાર પાડતા? ભાજપના કોઈ મંત્રીઓનું નામ ખુલે છે? કયું ભેદ અને રહસ્યમાં છુપાયેલું છે કે થાનગઢનો રિપોર્ટ તમે ડિસ્ક્લોઝ ના કરો? ખાસ કરીને હવે રિસેસ બાદ જ્યારે સદન શરૂ થશે શું સ્ટેપ રહેશે? થોડી વારમાં અમે નક્કી કરીએ છીએ કે શું સ્ટેપ લેવું. જોઈ શકો છો તે પ્રમાણે આ હતા જિગ્નેશ મેઘવાણી, જેમનું સ્પષ્ટ માનવું છે કે જે આજે સરકાર છે તે દલિત વિરોધી સરકાર છે અને જે રીતે અત્યાર સુધી માત્ર વાયદા કરવામાં આવ્યા છે, કોઈ પણ કામ કરવામાં નથી આવ્યું, જેને લઈને આજે સદનમાં જિગ્નેશ મેવાણી હોબાળો કર્યો હતો. તેની સાથે જ કોંગ્રેસના ધારાસભ્યો પણ વોકઆઉટ કર્યું હતું. એ જોવાનું એ છે કે બ્રેક બાદ એટલે કહી શકાય સદન શરૂ થાય ત્યારે હવે કેવા પ્રકારનો માહોલ રહેશે. કેમેરામેન મુકેશ સાથે કિંજલ મિશ્રા, ઝી મીડિયા, ગાંધીનગર.